વેલકમ બેક ટુ બનાવીશું લીલી લીલી મકાઈના પુડલા પુડલા બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે જો ક્યારેય ના બનાવ્યા હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ ટેસ્ટી અને વિટામિન્સથી ભરપૂર લીલી મકાઈના પુડલા રેસિપી ગમે તો એવા લીલી મકાઈના પુડલા બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઇઝની મકાઈના દાણા કાઢીને લીધા છે આ મકાઈ અહીંયા મેં કાચી જ લીધી છે મકાઈના આ રીતે તમે ચપ્પુથી કે પછી મકાઈમાંથી દાણા કાઢવાનું જે મશીન આવે એનાથી દાણા કાઢીને લઈ લેવાના તમે કપથી માપો તો એક કપ જેટલી આ મકાઈ છે હવે આ નાસ્તાને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં લીધી છે વન ફોર્થ કપ જેટલી પલાળેલી મગની મોગર દાળ અને વન ફોર્થ કપ જેટલી ચણાની દાળ બંને દાળને એક સાથે જ મેં બે કલાક માટે પલાળીને લીધા છે આ દાળ ઉમેરવાથી આ જે પુડલા છે એ બહુ જ હેલ્ધી બનશે અને ટેસ્ટ પણ બહુ સારો આવશે અહીંયા તમારે થોડી મગની ફોતરાવાળી જે દાળ હોય લીલી એ ઉમેરવી હોય અને એની સાથે થોડી તુવેરની દાળ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય હવે અહીંયા આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું સહેજ ખાટું દહીં ઉમેરી દેસું અને સાથે બે થી ત્રણ મીડિયમ સાઇઝના તીખા લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દેશું હવે આ બધું એકદમ સરસ પીસાઈ જાય એના માટે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી દઈએ અને એકદમ સારી રીતે આને પીસી લઈએ તો એકદમ ફાઇન નથી પીસવાનું થોડું કરકરું એવું પીસી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ મેં બેટરને તૈયાર કરી લીધું છે તો બેટરને મિક્સિંગ બોલમાં કાઢ્યા પછી હવે આમ આ જે પુડલા છે એ એકદમ ક્રિસ્પી બને એના માટે હું અહીંયા વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ ઉમેરું છું તમારી પાસે જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો થોડો રવો કે સૂજી પણ ઉમેરી શકાય અને એ પણ ના હોય તો તમે થોડો બેસન ઉમેરી શકો છો હવે અહીંયા આપણે એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેશું સાથે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું ઝીણું આ રીતે ખમણેલું ગાજર લીધું છે બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી ફણસી અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું એકદમ ઝીણું સમારેલું ટામેટો સાથે આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેસું હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને અડધી ચમચી કરતાં ઓછો હળદર પાવડર ઉમેરી દેશું સાથે આપણે ચપટી જેટલી હિંગ ઉમેરી દેશું અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા વેજીટેબલ્સ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો વેજીટેબલ્સ ઉમેરવાથી આ પુડલા એકદમ સરસ સોફ્ટ બને છે અને ટેસ્ટમાં પણ બહુ જ સારા લાગે છે અને બાળકો આમ પણ વેજીટેબલ્સ નથી ખાતા તો આ રીતે તમે પુડલામાં વેજીટેબલ્સ ઉમેરી દેશો તો સ્વાદ પણ સારો લાગશે અને એકદમ હેલ્ધી પણ થઈ જશે અત્યારે આ બેટર મિક્સ કર્યા પછી મને થોડું ઘાટું લાગે છે તો ફરી મેં આમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું છે અને આ રીતની કન્સિસ્ટન્સી બેટરની કરી લીધી છે વેજીટેબલ્સ છે તો થોડી પછી એ પણ એનું પાણી છોડશે તો અહીંયા પાણી તમારે જરૂરિયાત પ્રમાણે ઉમેરી દેવાનું હવે આ પુડલા એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બને એના માટે હું ચપટી જેટલો અડધી ટી સ્પૂન કરતાં પણ ઓછો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરું છું તમારે ઇનો ફ્રૂટ સોલ્ટ કે સોડા કંઈ ના ઉમેરવું હોય તો એમને પણ તમે આ પુડલાને બનાવી શકો છો સારી રીતે એનો ફ્રૂટ સોલ્ટને મેં મિક્સ કરી લીધો છે હવે આપણે ગરમા ગરમ પુડલા બનાવીએ તો પુડલા બનાવવા માટે મેં અહીંયા ઉત્તપમ પેન લીધી છે હું અત્યારે નાની નાની સાઇઝના પુડલા બનાવું છું પણ તમારે મોટા બનાવવા હોય તો એમ પણ કરી શકાય તો આપણે બધા જે ઉત્તપમ પેનના ખાના છે એમાં થોડું થોડું તેલ ઉમેરી તેલના રીતે સ્પ્રેડ કરી દેસું અને હવે એકદમ સારો પુડલાનો દેખાવ લાગે અને એકદમ ટેસ્ટી પુડલા બને એના માટે થોડા થોડા આ રીતે તલ ઉમેરી દેશું તો આ જે તલ છે એ જ્યારે શેકાઈ જશે પુડલા સાથે ત્યારે એકદમ સરસ એની ક્રન્ચી ફ્લેવર આવશે અને ટેસ્ટ પણ બહુ જ સારો લાગશે તો આ રીતે બધા ખાનામાં તલ સ્પ્રિંકલ કર્યા પછી હવે આપણે એક એક નાના ચમચા જેટલું બેટર ઉમેરી દેશું તો પુડલું તમે તમારી પસંદ પ્રમાણે થોડું જાડું કે પાતળું કરી શકો છો તમારે એકદમ પાતળા પુડલા બનાવવા હોય તો બેટરને હજી થોડું પાતળું કરી લેવાનું આ રીતે સરસ આપણે બેટરને બધી બાજુ ફેલાવી દેસું અને બિલકુલ આ જ રીતે આપણે બધા ખાનામાં એક એક નાના ચમચા જેટલું બેટર ઉમેરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા ખાનામાં બેટરને ઉમેરી દીધું છે હવે આપણે ઉપરથી પણ થોડા થોડા આ રીતે તલ ઉમેરી દઈશું જેથી એકદમ સારી રીતે બેટર સાથે બીજી બાજુના તલ પણ ચોંટી જાય અને હવે એક બાજુથી મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ નીચેથી પુડલું ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશો તો એકથી બે ચમચી તેલમાં જ બહુ જ હેલ્ધી અને ટેસ્ટી આ નાસ્તો તૈયાર થાય છે સાંજના ડિનરમાં કે સવારમાં ગરમા ગરમ નાસ્તામાં તમે આ પુડલા કરી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો એકથી દોઢ મિનિટમાં આ રીતની સાઈડ મને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી દેખાવા માંડી છે તો હવે ઉપરથી આપણે બિલકુલ થોડું થોડું બે ત્રણ ટીપા જેટલું આ રીતે તેલ ઉમેરી દેશું અને પુડલાની સાઈડને ચેન્જ કરી દેસુ તો પુડલું એકદમ સરસ નીચેથી ક્રિસ્પી થાય પછી જ એની સાઈડ ચેન્જ કરવાની નહીં તો પુડલું તૂટી જશે તો આ રીતે હળવા હાથે સરસ આપણે પુડલાની સાઈડને ચેન્જ કરી દઈએ અને બીજી બાજુ પણ બિલકુલ આ રીતના સરસ ક્રિસ્પી પુડલા થાય ત્યાં સુધી થવા દેસુ તો તમે જોઈ શકો છો એક બાજુથી કેટલો સરસ કલર આવ્યો છે તો હવે અહીંયા ફરી બે મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો બીજી બાજુથી પણ એકદમ સરસ આપણા પુડલામાં ડિઝાઇન આવી ગઈ છે અને બહુ જ ક્રિસ્પી પુડલા થઈ ગયા છે તમારે આ પુડલાને મેં જેમ તેલમાં શેક્યા એમ તમારે બટર ઉમેરીને કરવા હોય તો એમ પણ કરી શકાય બહુ સારો બટરથી પણ ટેસ્ટ આવશે તો હવે આ ગરમા ગરમ પુડલાને આપણે પ્લેટમાં લઈ લેશું તો એકદમ મસ્ત જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી અને ટેસ્ટી પુડલા તૈયાર થયા છે તો આ રીતે પુડલાને પ્લેટમાં લીધા પછી બિલકુલ આ જ રીતે આપણે બીજા પુડલા પણ તૈયાર કરી લઈએ તો ફરી આપણે પેનમાં બિલકુલ થોડું થોડું તેલ ઉમેરી દેસું અને ત્યારબાદ થોડા થોડા તલ સ્પ્રિન્કલ કરી અને એક એક ચમચા જેટલું બેટર ઉમેરી દઈએ અને એક બાજુથી પુડલાને એકથી દોઢ મિનિટ માટે થવા દેસું એકથી દોઢ મિનિટ પછી આ રીતે આપણે થોડું થોડું ઉપરની સાઈડ તેલ ઉમેરી પુડલાની સાઈડને ચેન્જ કરી દઈશું અને બીજી બાજુ પણ આ રીતે સરસ પુડલા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ તો ફરી બે થી ત્રણ મિનિટમાં એકદમ સરસ આ પુડલા તૈયાર થઈ ગયા છે તો આને પણ આપણે પ્લેટમાં લઈ લેશું તો તમે મોટાને ગ્રીન ચટણી સાથે અને બાળકોને ટોમેટો કેચઅપ સાથે આ પુડલા આપશો તો બહુ જ ટેસ્ટી લાગશે અને એમને ભાવશે પણ અને આ પુડલા તમે બાળકોને સર્વ કરો તો ઉપરથી થોડું ચીઝ ગ્રેટ કરીને આપશો તો પણ આનો સ્વાદ બહુ સારો લાગશે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા લીલી મકાઈના પુડલા તો તમે ક્યારે આ હેલ્ધી અને ટેસ્ટી પુડલાની રેસીપી ટ્રાય કરો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો રેસિપી ગમી હોય તો વડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા આ સિવાયના દરેક હેલ્ધી નાસ્તાની રેસિપી જોવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂરથી જોજો ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ